आज्ञा पालन न करी वड़े हाँ अब तुम्हें क्यों के ओगोरी तो तूने आज्ञा तो गुरु ने निश्रम आ रहे से ना गुरु ने निश्रम आ रहे हो पर आज्ञा पालन ना करी अरे आज्ञा नो पालन क्यों करी पोतानी सगवड़ता प्रमाण है हाँ गुरु दस आज्ञा भी हो गुरु दस आज्ञा भी ये मैंने आठ सात आज्ञा ने गमे ये भी है ना तो पढ़ा मैंने करूँगा तो पर त्रा आज्ञा ये भी है कि ना जरा तकलीफ पड़े से तो पुतानी मेरे पुतानी जब यूके लगे एम पाले से आज्ञा तो पाले से ना आज्ञा ने पालन तो करे से ना पर क्यों तो करे से पुतानी अनुकूलता अपना मने करे से कि नहीं तो ये पोतानी अनुकूलता प्रमाण करेली आज्ञा ये आज्ञा नु पालन न कहवाय तो आ एक ज वस्तु भगवान बतावे छे ત્યાં એટલા માટે આચાર્ય સૂત્ર ની અંદર પરમાત્મા ફરમાવે છે કે આણાય ધમ્મો અને આણાય તવો આજ્ઞા નું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞા નું આરાધન એ તપ છે તમારી પોતાની મેળે સ્વચ્છંદ થી તમે કોઈ પણ પ્રકારના માસિક શમનના પારણે માસિક શમન કરો તમે તો પણ જે ગુરુ આજ્ઞા વગર થયેલું એ તપ એ તપ જ નથી ગુરુ આજ્ઞા તો આપણે ગમતી નથી ગુરુ આજ્ઞા પાલન તો ગમતું નથી મને ગમે એ બીજું ગુરુ આજ્ઞા કરે તો એ ગુરુ સારા એ ગુરુ મારા અને એ મને ગમે એવું જો ગુરુ ના કે તો બીજા ગુરુ ગોતો શું કરે છે પોતાની મરજી પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે જો ગુરુ આજ્ઞા ન કરે તો શું તો જે ગુરુ આપણને આપણી ઈચ્છા પ્રમાણે આપણને ગમતું હોય એ પ્રમાણે જો કહે એવી આજ્ઞા આપે તો આપણે ગુરુ શું કરીએ છીએ તમને ગુરુ એમ કીધું હોય કે તારા આ એક ગ્રંથ વાંચવાનો છે બીજું કોઈ વસ્તુ તારા અડવાનું નથી બોલો આમાંથી કેટલા જણ કરી શકશે ના ત્યારે કાં તો બીજું જયારે જોયેલું નથી એમાં થોડું ઇન્ટરેસ્ટિંગ છે ત્યારે આ બીજાને સાંભળેલું ને ત્યારે ઇન્ટરેસ્ટિંગ છે બહુ સરસ બોલે છે દોડો કે નહીં તમે અરે એમાં તમને કોઈ ખોટું નથી લાગતું ઓ ધર્મની જ વાત છે ને આ બીજા જે ગુરુ કહે છે કંઈ તે ધર્મની વાત કરે છે ને બીજી કોઈ વાત કરતા નથી ને તેમાં શું વાંધો છે શું વાંધો છે એમાં ધર્મની વાત જ્યાં મળતી હોય ત્યાં સાંભળવાનો કોઈ વાંધો ખરો આ સ્વચ્છંદ કહેવાય જીવનો મોટામાં મોટો કોઈ દોષ હોય તો તે સ્વચ્છંદ છે જીવ ખોટું કરીને રખડ્યો નથી જેટલો જીવ સ્વચ્છંદથી રખડ્યો છે જીવ ચારિત્રના દોષથી નથી રખડ્યો શ્રદ્ધાની ખામીને કારણે શ્રદ્ધાના અભાવથી જીવની રખડપટ્ટી છે અને એ આપણું દર્શન મૂલ્ય